સ્પાઇસ જેટ એરલાઇન્સે વધુ નફો નહીં રળી આપતી બે ફ્લાઇટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 1 એપ્રિલથી સુરત ઉદયપુર વારાણસી અને સુરત હૈદરાબાદની મોર્નિંગ ફ્લાઇટ બંધ કરશે. આ રૂટ પર સ્પાઇસ જેટને નુકસાન થતું ન હતું, જોકે અપેક્ષા પ્રમાણેનો નફો ન થતા આ ફ્લાઇટ બંધ કરીને 31 માર્ચથી સુરતથી ભોપાલ અને સુરતથી ચેન્નઈની 2 ડેલી ફ્લાઇટ શરૂ કરશે. સ્પાઇસ જેટ દ્વારા નવી ફ્લાઇટ બપોરે અને સાંજે સુરત એરપોર્ટથી ઓપરેટ થશે. ઉદયપુર જવા માટે હવે સુરત વાયા ભોપાલ થઈ ઉદયપુર જઈ શકાશે, જોકે 28 માર્ચથી સમર શેડ્યુલ જાહેર થશે, જેમાં સુરતથી નવી એર કનેક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ રહેલી છે. સમય શેડ્યુલમાં સુરતથી ઓપરેટ થતી 3 ફ્લાઇટનો સમય 31 માર્ચથી બદલાશે. બેંગ્લોર સુરતની ઇન્ડિગોની ફ્લાઇટ બેંગ્લોરથી 5:30 કલાકે ઉપડી 7:20 કલાકે સાંજે સુરત પહોંચશે અને સુરતથી 7:20 કલાકે ઉપડી 9:50 કલાકે બેંગ્લોર પહોંચશે, જ્યારે કોલકાતા સુરતની ફ્લાઇટ કોલકાતાથી 5:10 કલાકે ઉપડશે અને સુરત 7:55 કલાકે પહોંચશે. સ્પાઇસ જેટની સાંજની સુરત દિલ્હી ફ્લાઇટનો પણ સમય બદલાશે.